जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एजुकेशन में आपनु फरीथी हार्दिक स्वागत छे। विद्यार्थियों, आज आपणे धोरण 7 ना गुजराती विषय में बे खानानो परिग्रह जे मनुबेन गांधीनो पाठ आपणे जोई रह्या हता एनो भाग 2 जेनो आज आपणे अभ्यास करवाना छीए। भाग 1 में आपणे जोयुं के गांधीजी अने वायसरॉय मळवा बोलावेला दिल्ली, तो वायसरॉय तो एमने स्पेशियल प्लेननी टिकिट आपेली हती, परंतु एने नकारीने एने ट्रेननी मुसाफरी पसंद करी। एमना विचारो एवा हता के जे हजारो माणसो ज्यां मुसाफरी नथी करी शकता त्यां मारे करवी न जोईए, एवो एमनु માનવું હતું। तो आगळ आपणे पाठमां જોઈએ કે મનુબહેન ગાંધી ટ્રેનમાં બેસી ગયા છે, ત્યાં સ્ટેશને પહોંચ્યા છે। એનો પહોંચવાનો ટાઈમ 9:30 વાગ્યાનો હતો, જ્યારે ઉપડવાનો ટાઈમ, અને એ 9:25 સ્ટેશને બંને પહોંચી ગયા। ત્યારબાદ એ 5 મિનિટની અંદર એમને સદુપયોગ કેવો હતો કે એનો 5 મિનિટની અંદર એમને ફંડ ઉઘરાવી લીધું, જે સ્ટેશને ફંડ ઉઘરાવવાનું હતું એ ઉઘરાવ્યું, અને 9:30 ટ્રેન ચાલી। ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા હતા। મનુબહેન ગાંધી કહે કે હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ। થોડી વારે પૂજ્ય બાપુજીવાળા ખાનામાં આવી, બાપુજી તો લખવામાં પડ્યા હતા। મેં એમને પૂછ્યું કે ક્યાં હતી, ગાંધીજીએ મનુબહેન ગાંધીને કીધું કે તું ક્યાં હતી, કે મેં કહ્યું કે અહીં બાજુના ખાનામાં ખાવાનું તૈયાર કરી રહી હતી। તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું। મને જરાક ભાન આવી ગયું કે કંઈક ભૂલ થઈ લાગે છે। મનુબહેન ગાંધીને જરાક ભાન આવી ગયું કે બારીની બહાર જોવાનું કહે છે એટલે કંઈક ભૂલ થઈ લાગે છે। મેં બહાર જોયું તો લોકો લટકતા હતા। મને મીઠો ઠપકો મળ્યો, આ બીજા ખાનાનું તે કહ્યું હતું? મેં કહ્યું, હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપણે તકલીફ પડશે એમ જાણી મેં બીજા ખાનામાં આવું બીજો ખાનો પસંદ કર્યું। સરસ, હવે આ ગાંધીજી મનુબહેન ગાંધીને કેવો ઠપકો આપે એ જરાક જોવાનું વિદ્યાર્થીઓ, કે જેમાં ગાંધીજીને જરા પણ પસંદ નથી એવું કામ મનુબહેન ગાંધીએ કરી લીધું છે, હવે એમને ઠપકો આપે છે, કેવો પસ્તાવો કરે છે એ આગળ જોઈએ। ગાંધીજી કહે છે કે કેવો લૂલો બચાવ છે, આંધળો પ્રેમ તે આનું નામ। તને ખબર છે કે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે એ માટે કહેવામાં આવેલું હતું? એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાઈ અને કેટલા હજારોનું ખર્ચ થઈ પડે, તને ખ્યાલ છે? એ મને કેમ પોષાય એવું બાપુજી કહે છે। હું તો લોભ્યો છું, તે આજે તો વધારાનું ખાનું માગ્યું, પણ જો સલૂન માગ્યું હોત ને તો પણ તને મળે। વિદ્યાર્થીઓ, સલૂન એટલે શું? સલૂન એટલે એક VIP ડબ્બો કે જેમાં ઘર જેવી વ્યવસ્થા બેસવા ઉઠવાની હોય। સલૂન માગ્યો હોત તો પણ તને મળત, પણ તે તને શોભત? જો આવું તે માગ્યું હોત તો તને શોભત નહીં, એટલે તે બીજું ખાનું લીધું। તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે, પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જોઈએ, અને સમજી હો તો હું મારે તને આ ન કહેવું પડું। હવે આનું પ્રાયશ્ચિત એ જ છે કે તું બધો સામાન અહીં ખસેડી લે, અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે। ગાંધી બાપુએ કીધું કે જેટલો સામાન બાજુના ખાનામાં છે ખાનું ખાલી કરીને અહીંયા આવતી રહે, અને આગળનું સ્ટેશન આવે ત્યાં મને સ્ટેશન માસ્તરને અહીંયા બોલાવજે। હવે મનુબહેન ગાંધી એમ કહે છે કે હું તો થરથર કાપતી હતી, સામાન તો ખસેડ્યો, પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે। ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય પણ પોતાની જ ગણે અને એકાદ તક ખાવાનું છોડી પણ દે એ મોટી ચિંતા હતી। મનુબહેન ગાંધીને ઠપકાની બીક નહોતી, પણ એ પોતાની ભૂલ ગણી ખાવાનું મૂકી દેશે। હવે આવા ટ્રેનમાં એ પોતાનું કામ મૂકતા પણ નહોતા, જેવું ઘરે કરે એવું જ અહીંયા ટ્રેનમાં બેઠા બેઠા કરતા હતા, હવે એમાં ખાય નહીં તો એની તબિયત બગડે, એ બીક હતી। વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું અને ભણવાનું વગેરે બધું જ કામ અહીંયા જેટલું કામ ઘરે બેઠવાનું રહે એટલું ટ્રેનની મુસાફરીમાં ચાલુ રહે। અંતે સ્ટેશન આવ્યું અને બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા અને મારું પરાક્રમ એમને જણાવ્યું। આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે, હજુ મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ બે ખાના પસંદ કર્યા। એમાં એનો દોષ નથી, દોષ મારો જ છે, મારી કેળવણી એટલી અધૂરી હશે કે એ આવું કરી બેઠી। હવે મારે અને એને બંનેને પ્રાયશ્ચિત કરવાનું રહ્યું, એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે,
તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર જે લટકે છે એમના માટે કરો, અને આવું કરશો ત્યારે મારું દુઃખ હળવું થશે. આવું ગાંધીજીએ ઓલા સ્ટેશન માસ્તરને કીધું. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી, પણ બાપુજી ક્યાં માને એવા હતા. સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહી દીધું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં ટ્રેનમાં. પણ બાપુએ કહ્યું, બીજો ડબ્બો તો જોડાવવો જ જોઈએ, પણ આનો ઉપયોગ પણ કરી લો. જે ન જોઈતું હોય તેના કરતાં વધારે વાપરવા મળે તેમાં હિંસા છે, કે જેટલું વાપરવું જોઈએ એટલું જ વાપરાય. ખોટું વધારાનું વાપરવું એ ગાંધીજી બાપુ એને હિંસા ગણતા. શું કહે છે કે મળતી સગવડનો દુરુપયોગ કરાવીને તમે આ છોકરીને બગાડવા માગો છો. બિચારા સ્ટેશન માસ્તરે ઝંખવાણે પડી ગયા, લાગણીવશ થઈ ગયા, અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું. એ તો હિન્દુસ્તાનના પિતા હતા, એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે એ એમનાથી કેમ ખમાય. એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો. મનુબહેન ગાંધીને કીધું કે મને અમૂલ્ય પાઠ મળ્યો અને ઓલા લોકોને જગ્યા મળી ગઈ, કે મળતી સગવડનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. અને ભલે એટલો ઠપકો એ વખતે હોશમાં લાગ્યો હતો, પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી જે એમણે પોતાનું જીવન ઘડ્યું હતું, અને એમાંથી મને ભલે ગમે એટલું ઓછું હું ગ્રહણ કરી શકી હોય, પણ છતાં મારા જેવીને ઘડતરનો લ્હાવો મળ્યો, જે જીવનમાં જીવન પર્યંત મારો રહે છે. લ્હાવો એ ઘડતર મનુબહેન ગાંધીજી વિશેના એવા જે ભાવ છે, જેનામાં એ શીખ્યા છે આવી બધી વાતો બાબતો, એનાથી એ જીવન પર્યંત એનો જ રહેશે. વિદ્યાર્થીઓ, આ પાઠ દ્વારા આપણને શું જાણવા પડે છે કે ભાઈ વધારાની જે કંઈ ઉપયોગની આપણી ક્ષમતાઓ છે, જે આપણને મળે છે આપણા માતા પિતા પાસેથી, આપણને આપણી સગવડ કરતાં આપણને વધારે મળે છે, પણ એવું વધારે વાપરવું નહીં. થોડું જેટલું બને, જેટલી જરૂર છે એટલું જ આપણે વાપરવું જોઈએ. કોઈ પણ વસ્તુ હોય, આપણે ખાવા પીવાથી લઈ અને પહેરવા, ઉઠવા, રમવા, જે કાંઈ આપણી વસ્તુઓ છે, જેટલો ઉપયોગ છે એટલો જ કરવો. આ પાઠથી આપણને એવી વસ્તુ જાણવા મળે છે. શબ્દ સમજૂતી છે, પરિગ્રહ જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું એને પરિગ્રહ કહેવાય. સલૂન એટલે ઘર જેવી સગવડવાળો રેલગાડીનો ખાસ ડબ્બો. બાકીના જે કંઈ શબ્દો છે એ આપણે રાબેતા મુજબ જિંદગીમાં આપણે ઉપયોગ કરતા હોય એવા જ છે. સ્વાધ્યાયના અભ્યાસના પ્રશ્નો તમારે હવે હોમવર્કમાં મને બતાવવાના છે. આ છે ભાગ બે. ભાગ એકમાં પણ ભણી ગયા, એમાં મેં તમને અભ્યાસ કે સ્વાધ્યાય આપેલું હતું, અને આ ભાગ બે સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. તો હોમવર્કમાં તમને સ્વાધ્યાયનો અભ્યાસ બંનેના પ્રશ્નોના જવાબ મને મોકલવાના છે. ગાંધીજીને ક્યાં વાયસરોએ મળવા દિલ્હી જવાનું હતું? તો કે લોર્ડ માઉન્ટબેટન. મનુબહેન ગાંધીને શું થતા હતા? તો કે પૌત્રી. બે ખાનાનો પરિગ્રહ પાઠમાંથી તમે શું શીખ્યા? તો કે વણખપ વગરનું ન વાપરવું, એટલે કે ઉપયોગ વગરનું વાપરવું નહીં. ગાંધીજીને શેમાં બેસાડીને વાયસરોએ મળવા બોલાવ્યા હતા? પ્લેનમાં. આવા આવા પ્રશ્નો તમારે પાઠમાંથી શોધી અને મને મોકલવાના છે સ્વાધ્યાય અને અભ્યાસના. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે આગળનું ચેપ્ટર એટલે કે કાવ્ય જે છે રાનમાં એમનો અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.